રાજકોટમાં અપૂરતા વરસાદ અને અપૂરતા ભાવો મુદ્દે ખેડૂતોનો રોષ ખાળવાના રાજ્ય સરકારના પ્રયાસો ટૂંકા પડી રહ્યા હોય એ રીતે હવે લસણના ભાવ ચિંતાનો વિષય બન્યા છે. ખેડૂતો 50 પૈસાથી લઈને 15 રૂપિયા સુધી લસણ વેચવા મજબૂર બન્યા છે, ત્યારે કૃષિ મંત્રી RC ફળદુએ કહ્યું કે લસણના ભાવ મુદ્દે મુખ્યમંત્રી સાથે વાત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ જરૂરિયાત પ્રમાણે નિર્ણય કરાશે. તાજેતરમાં જ મોરબી પંથકમાં તળિયા ચાટક ડેમી સિંચાઈ યોજનાના જળાશયમાં ખેડૂતોએ લસણ પધરાવી વિરોધ નોંધાવી સરકાર સામે ઘેરો કટાક્ષ કર્યો હતો. માર્કેટયાર્ડમાં લસણના ભાવ ગગડીને રૂપિયા 10 થયા હોય આવા સમયે લસણના ખેડૂતોને ભાવ અપાવવા સરકાર નિર્ણય લેશે તેવો આશાવાદ રૂપે ફળદુએ વ્યક્ત કર્યો હતો. ફળદુએ કહ્યું છે કે કૃષિ લસણના અપૂરતા ભાવ સમયે સરકાર સહાય કરે જ છે. બટેટા અને ડુંગળી વાવતા ખેડૂતોને સરકાર સહાય કરી જ છે. સરકારે હંમેશા ખેડૂતોને પૂરતા ભાવ મળે તેની ચિંતા કરી છે. આગામી સમયમાં પણ સરકાર ખેડૂતોને પડખે ઊભી જ રહેશે. આકસ્મિક મૃત્યુ સહાય પણ 2-2 લાખથી વધારી સરકાર રૂપિયા 4 લાખ કરવા વિચારી રહી છે. જો આમાં લસણ ડુંગળી આ ચીજો શાકભાજીની ચીજો ગણાય છે. ટેકાના ભાવની ભારત સરકારના કૃષિ ભાવ પંચની જે યાદી છે એમાં આ સમાવેશ નથી. વર્ષોથી જે પરંપરા રહી છે એ પ્રમાણે શાકભાજીના પાકો જે તે રાજ્ય સરકાર છે એ આ પકવતા જે ખેડૂતો છે એને જ્યારે ખુલ્લા બજારોમાં ભાવ ઓછા મળતા હોય ત્યારે રાજ્યની નીતિ હેઠળ એમને સહાયતા આપવામાં આવતી હોય છે. આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં પણ આપણી સરકાર દ્વારા ડુંગળી અને બટેટા પકવતા ખેડૂતો જેને વાહતુક ચાર્જ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને એ રીતે ડુંગળીમાં પણ પ્રતિ 20 કિલો 20 રૂપિયાની સહાયતા રાજ્ય સરકાર આપે છે એ નીતિ રહી છે અને એ રીતે આવનારા દિવસોમાં પણ ખેડૂતોની માંગના આધારે રાજ્ય સરકાર છે આ નીતિ ચાલુ રાખશે. આ વર્ષે પણ જેવી માંગ આવશે એના આધારે રાજ્ય સરકાર નિર્ણય લેશે. લસણની પણ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના લેવલે રજૂઆત કરી છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈના ધ્યાનમાં મૂક્યું છે અને આ ત્રણેય વિષય ઉપર સહાનુભૂતિપૂર્વક સરકાર વિચારી રહી છે. કોંગ્રેસને માત્ર ટપલી દાવ કરવો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના હિતમાં અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે અને લઈ રહી છે. કોંગ્રેસ 40 વર્ષ સુધી સરકારમાં રહી અને એ વખતે ખેડૂત જ્યાં હતો ત્યાંથી 5 કદમ આગળ વધે એ માટે છાતી કાઢીને કોંગ્રેસના નેતા જાહેરમાં બોલી શકે એવી કઈ યોજના એમણે અમલમાં લાવી? ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી રાજ્યમાં શાસનમાં આવી છે ત્યારથી પાણી સંગ્રહના સાધનો વધાર્યા છે. ખેતીવાડીને વીજળી જોઈએ તો વીજળીના સંદર્ભમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે માત્ર 7,600 મેગાવોટ વીજળી ગુજરાતમાં ઉત્પન્ન થતી હતી. આજે મને કહેતા ગૌરવ છે કે 20,000 મેગાવોટથી પણ વધારે વીજળી ઉત્પન્ન કરતું રાજ્ય આપણે બન્યા છીએ અને આ બધી ચીજો રાજ્યના ખેડૂતને વિકાસ કરવો હશે તો પાણી અને વીજળી બંને જરૂરિયાતો હોય છે. નર્મદા યોજના જ્યાં પડી હતી ત્યાં ત્યાં પડી રહી હતી. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા અને નર્મદા યોજનાની પ્રગતિ કરી અને આજે નર્મદા યોજના પૂર્ણ કરી છે. એટલે ખેડૂતોના હિતમાં કોંગ્રેસને કશું બોલવાનો અધિકાર નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે મહેનત કરી રહી છે અમે એટલું જરૂરથી કહી છીએ કે ખેડૂત છે એ કાળી મહેનત કરી અને રાષ્ટ્રને અન્ન આપે છે, ઉત્પાદનો આપે છે, એને પોષણક્ષમ ભાવ મળે એ માટે પણ અમારી સરકાર ચિંતાશીલ છે. કેન્દ્રની સરકાર દ્વારા ટેકાના ભાવથી પણ ખેડૂતના ખેતરમાં જે જણસીઓ પેદા થાય છે એ સારા ભાવથી ખેડૂતોને મળી રહે એ માટે ટેકાના ભાવથી પણ ખરીદીઓ કરવામાં આવે છે. જે જણસીઓ ટેકાના ભાવની યાદીમાં નથી એવા રોકડિયા પાકના સંદર્ભમાં પણ અમારી રાજ્ય સરકારો ખેડૂતોની પડખે ઊભી છે અને તેમ છતાંય એ પીડાદાયક વિષય છે કે ખેડૂતનો દીકરો જ્યારે આપઘાત કરતો હોય છે એ માત્ર સરકારો નહીં પરંતુ સમગ્ર સમાજ જીવન અને રાષ્ટ્ર માટે પીડાનો વિષય હોય છે. અમારી સરકાર ખેડૂતોની પડખે ઊભી છે. હમણાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો છે કે ખેડૂતનો દીકરો, આપણે ઈશ્વરને પ્રાર્થના કરી કે ખેડૂતનો દીકરો
ખેતી કામ કરતાં કરતાં ક્યારેય અકસ્માતે એને મૃત્યુનું કારણ ન આવવું જોઈએ. આપણે ઈશ્વરને પ્રાર્થના કાયમ કરતા રહ્યા છીએ, અને તેમ છતાંય ખેડૂત અને ખેતી એ જોખમી ચીજો છે, અને એમાં ક્યારેક અકસ્માતે ખેડૂતનો દીકરો મૃત્યુ પામતો હોય છે. તો એમના વિધવાને કોંગ્રેસની સરકારોએ ક્યારેય નજર સામે રાખી નહોતી, કાયમ નજરઅંદાજ કરતા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે હમણાં ખેડૂતનો દીકરો અગર અકસ્માતે મૃત્યુ પામે તો 2 લાખ રૂપિયાની યોજના છે એ 1 લાખ હતી એને બદલે ડબલ કરી છે. એટલું જ નહીં, પરંતુ ખેડૂતના પરિવારના 5 વ્યક્તિને આ યોજના હેઠળ સમાવેશ કરેલો છે. એટલે કોંગ્રેસને ખેડૂત અને આપઘાત આ વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. અમે એક એક પગલાં છે એ ખેડૂતને જે તકલીફો છે એ તકલીફો દૂર થાય એવા સારા પગલાઓ ભરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં પણ ખેડૂતની પડખે ઊભા રહેવાના છે.